ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ધ્રુવીભવન એટલે શું એ સમજ્યા પછી આજે આપણે પ્રકીર્ણન દ્વારા ધ્રુવીભવન કેવી રીતે થાય છે તે સમજીએ. લાસ્ટ એક્ઝામ માર્ચ 2020ની અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે 4 માર્ક્સમાં. હવે આપણે પ્રકીર્ણન 9માં ચેપ્ટરમાં ભણ્યા છે અને ત્યાં આપણે એવું ભણ્યા હતા કે જ્યારે આપણને પ્રકીર્ણનની ઘટનામાં કે આકાશ છે આપણને બ્લુ રંગનું દેખાય, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે રાતા રંગનું દેખાય, એ પ્રકીર્ણનને કારણે આભાય. પ્રકીર્ણનમાં ત્યાં આપણે એવું જોયું કે જ્યારે સૂર્યમાંથી આવતો પ્રકાશ એ પૃથ્વીના વાતાવરણમાં દાખલ થાય ત્યારે વાતાવરણના અણુઓ સાથેની અથડામણને પરિણામે એ અનેક વખત દિશા બદલે છે. આ એની દિશા બદલવાની ઘટના એટલે પ્રકીર્ણન એવું આપણે ભણ્યા છે. તો અહીંયા તમે જોશો તો આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ સૂર્ય છે, સૂર્યમાંથી આવનારો અધ્રુવીભૂત પ્રકાશ, અને આ પ્રકાશનો આપણે એને 90 ડિગ્રી ઉપર કોઈ અવલોકનકાર એ અવલોકન કરે છે. અહીંયા પ્રકાશની અંદર તમે જોશો કે જે ટપકા વડે બતાવેલો જે પ્રકાશના અહીંયા જે ઘટકો છે એ વિદ્યુતના એના પ્રકાશના તરંગના ઘટકો છે. એ સમતલને લંબ દિશામાં આમ ઊભા લંબ દિશામાં એ ધ્રુવીભવન અનુભવે છે, અને જ્યારે આ તીર વડે દર્શાવેલા જે એ તરંગના ઘટકો છે એ સમતલમાં એ સમાંતર દિશામાં એ ધ્રુવીભવન અનુભવે છે. પરંતુ જ્યારે આવો પ્રકાશ છે એ અહીંયા જે વાતાવરણના અણુઓ ઉપર આપાત થાય છે ત્યારે આ અણુઓમાં રહેલા ઇલેક્ટ્રોન એના વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એના પરસ્પર લંબ દિશાના ઘટકોમાં ગતિ કરે છે, અને એને પરિણામે સૂર્યની દિશાને જ્યારે 90 ડિગ્રીએ અવલોકનકાર જ્યારે અવલોકન કરતો હોય ત્યારે એમાં આ જે સમાંતર દિશાના જે ઘટકો છે એ સમાંતર દિશાના ઘટકોનું આપણને ધ્રુવીભવન થતું નથી. કારણ એનો કે એ જ્યારે એનો આપણને અવલોકનકાર જ્યારે જોતો હશે ત્યારે એના પ્રવેગનો આ અણુઓના પ્રવેગનો લંબ દિશાનો ઘટક છે એ અસ્તિત્વ નહીં ધરાવે, અને એ ઘટક અસ્તિત્વ નહીં ધરાવે માટે એ અહીં સુધી નહીં પહોંચે. માટે અવલોકનકાર સુધી જ્યારે પ્રકાશ પહોંચશે ત્યારે એ પ્રકાશ છે એ ધ્રુવીભૂત થયેલો પ્રકાશ હશે, એ પ્રકેરિત પ્રકાશ હશે, એ તલ ધ્રુવીભૂત પ્રકાશ હશે, અને એની અંદર આ પ્રકાશના લંબ દિશાના જ ઘટકો એ હાજર હશે. તો અહીંયા આપણને સૂર્યમાંથી આવનારા પ્રકાશમાંથી આપણને એ અધ્રુવીભૂત પ્રકાશમાંથી માત્ર ધ્રુવીભૂત જ પ્રકાશ મળે છે, અને આ પ્રકારનું જે સંશોધન છે એ ઈસવીસન 1930માં સીવી રામન અને તેમના ગ્રુપે કરેલું, અને એના અનુસંધાનમાં એમને નોબેલ પારિતોષિક પણ મળેલો હતો. તો આ જે થયું એ પ્રકીર્ણનને કારણે ધ્રુવીભવન. એવું જ ધ્રુવીભવનની બીજી ઘટના માટે આપણે જોવાનું છે, એ છે પરાવર્તનથી થતું ધ્રુવીભવન અને બુસ્ટરનો નિયમ. આ પ્રશ્ન પણ પરીક્ષામાં અનેક વખત પૂછાયેલો છે, એકદમ સહેલો છે. પરાવર્તનથી થતું ધ્રુવીભવન, હવે અગેન પરાવર્તનની ઘટના છે, 9માં ચેપ્ટરમાં ભણ્યા ને અહીંયા પણ આપણે પાછા ભણ્યા છે. અહીંયા આપણે જાણીએ છીએ એ મુજબ જ્યારે કોઈ પણ પરાવર્તક સપાટી ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય છે ત્યારે એ પ્રકાશનું અંશતઃ પરાવર્તન થાય છે અને બાકીના પ્રકાશનું એનું ધ્રુવીભવન થાય છે. માલસે એવું કીધું કે જ્યારે આવી પરાવર્તક સપાટી ઉપર જ્યારે આવો પ્રકાશ આપાત થાય છે ત્યારે આ આપાત પ્રકાશ એ અધ્રુવીભૂત પ્રકાશ છે. આ અધ્રુવીભૂત પ્રકાશની અંદર એના લંબ દિશાના ઘટકો અને એના સમાંતર દિશાના ઘટકો બધા હાજર છે એટલે અધ્રુવીભૂત છે. હવે જ્યારે એનું પરાવર્તન થશે ત્યારે એને સમતલને લંબ દિશાના જ ઘટકોનું પરાવર્તન થશે, અને આ ઘટકો છે એ ઘણા ઓછા હશે. આપાત પ્રકાશ જે કાંઈ છે એ આપાત પ્રકાશના માત્ર 15% જેટલા ઘટકો જે લંબ દિશાના ઘટકો છે એનું જ પરાવર્તન થશે. તો સમજી શકાય એવી વાત છે કે આપાત પ્રકાશ કરતાં એની તીવ્રતા કેવી હશે, ઓછી હશે. આ જે લંબ દિશાના ઘટકો છે એને સિગ્મા ઘટકો કહેવાય છે. હવે વાત કરીએ તો વક્રીભૂત માટેથી, તો અહીંયા તમે જુઓ છો એ અનુસાર વક્રીભૂત આપણને જે કિરણ મળે છે એની અંદર લંબ દિશાના ઘટકો અને સમાંતર ઘટકો બેઉ હાજર છે, અને આ બેઉ ઘટકોમાંથી હવે તમે સમજી શકશો કે સમાંતર ઘટકો તો આ બાજુ ગયા જ નથી, તો બધા સમાંતર ઘટકો આ બાજુ આવશે. લંબ દિશાના ઘટકો અહીંયા 15% ગયા તો બાકીના 85% અહીંયા આવશે.
मतलब के वक्रीभूत जो आपने भाग मळशे एमा प्रकाश नी तीव्रता परावर्तित प्रकाश करता वधु हशे परंतु आपात प्रकाश करता केवी हशे ओछी हशे। आना अनुसंधान मा जे ब्रूस्टरे बात करी ए ब्रूस्टरे जे नियम आप्यो ए नियम ने जोईए तो ज्यारे प्रकाश किरण ने आपेला पारदर्शक माध्यम नी सपाटी पर अमुक चोक्कस आपात कोणे आपात करिए ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે, સંપૂર્ણ તલ ધ્રુવીભૂત બને છે મતલબ કે ત્યાં માત્ર લંબ દિશાના ઘટકો મળે છે। તે આપાત કોણને ધ્રુવીભવન કોણ અથવા તો બુસ્ટર કોણ આઈબી કહે છે। તો અહીંયા આપાત બિંદુ માટે આપાત બિંદુ માટે સ્નેલનો નિયમ લાગુ પડીએ તો સ્નેલનો નિયમ આપણે જાણીએ છીએ એ મુજબ મ્યુ બરાબર સાઈન આઈબી અપોન સાઈન આર। साइन आर तमे जोई शकशो आकृति ऊपर थी के साइन आर एटले के पाई बाय टू माइनस आई बी, देरफोर साइन आई बी अपोन साइन पाई बाय टू माइनस आई बी एटले छेद छे साइन माथी कोस मां कन्वर्ट थई जशे एटले साइन आई बी अपोन कोस आई बी एटले के टेन आई बी, देरफोर म्यू इक्वल टू टेन आई बी जेने ब्रूस्टर नो नियम कहे छे। आ थियरी मां पण आ प्रश्न घणी वार पूछे छे, आना उपरना एमसीक्यू पण पूछे छे, माटे आ फॉर्म्यूला अने आ थियरी बंने बेउ याद राखवी जरूरी छे। અહીંયા આ ચેપ્ટરની થિયરી બધી પૂરી થાય છે, સ્વાધ્યાયના દાખલા પણ થઈ ચૂક્યા છે, ઉદાહરણના બે દાખલા છે એ બે એકદમ નાના છે અને એકદમ સહેલા છે, એમસીક્યુ પ્રકારના છે, એના માટે પ્રયત્ન કરશો તો થઈ જશે। તો અહીંયા આ ચેપ્ટર છે એ પૂરું થશે, હવે પછીના વિડીયોમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ થશે, તો આ ચેપ્ટરની પૂરતી પ્રેક્ટિસ કરી